આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ કંપનીના મેન્યુફેક્ચર થયેલ ન હોય તેવા વાહનોની બોગસ અને બનાવટી આરસી બુક બનાવી બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઈ ભરપાઈ નહીં કરનાર ટોળકીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ નોંધાયેલ ઠગાઈના ગુનામાં મુખ્ય સૂત્રધાર સાથે કુલ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વાલક પાટિયા પાસે સ્ટાર ઓટો ગેરેજનો માલિક ઇરશાદ પઠાણ છે. યસ બેંક લોન આપવાની પ્રક્રિયામાં વાહનોના વેલ્યુએશનના આધારે તમામ કાર્યવાહી કરે છે. તે માટેનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. આ બાબતનો જ ગેરલાભ ઉઠાવી ઇરશાદે લોન કૌભાંડનો ખેલ કર્યો હતો. જે 53 વાહનો ઉપર લોન લેવામાં આવી હતી તે અસ્તિત્વમાં ન હોવા છતાં તેમનું વેલ્યુએશન ઇરશાદના ગેરેજ ઉપર કરવામાં આવ્યું હોવાનું વિજિલન્સ તપાસમાં બહાર આવ્યું હતું. આથી ક્રાઇમ બ્રાન્ચે વેલ્યુએશન કરનારની પણ શોધખોળ આદરી છે. જોકે પકડાયેલ મુખ્ય આરોપી દ્વારા કે લગભગ 2 વર્ષ અગાઉ એક જ નંબરની લક્ઝરી બસ ચલાવના કૌભાંડમાં ઇરશાદ પઠાણ પાસેથી નાણાંની માંગણી કરનાર સરથાણા પીઆઈ એનડી ચૌધરી, પીએસઆઈ ગોહિલ, બે કોન્સ્ટેબલ ભગુભાઈ ભરવાડ, ગોપાલ ભરવાડને સસ્પેન્ડ કરાયા બાદ સરથાણા પોલીસ મથકમાં ખંડણી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે પોલીસે આ તમામ આરોપીને ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી આ કૌભાંડના સંડાયેલા અન્ય આરોપીને પકડી પાડવા માટે આરોપીના કોર્ટમાં રજૂ કરી પોલીસને રિમાન્ડની માંગણી પણ કરી છે. સ્પીડ ન્યૂઝ 17 સુરત. ક્રાઇમ બ્રાન્ચ સુરત સિટીમાં યસ બેંક જે સહારા દરવાજામાં ટ્વીન ટાવરની એક જે બ્રાન્ચ છે તેના બ્રાન્ચ મેનેજરે એક ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આપેલી હતી, જેમાં યસ બેંકના માંથી કુલ 20 આરોપીઓએ મળી 8,64,71,000 રૂપિયાની ઉચાપત કરેલી, જેમાં મોડસ ઓપરેન્ડી એવી હતી કે આરોપીઓએ સાથે મળી અને કુલ 53 વાહનો અલગ અલગ જગ્યાના, મતલબ યુઝ્ડ જે કોમર્શિયલ વ્હીકલ્સ હોય છે એ યુઝ્ડ કોમર્શિયલ વ્હીકલ્સમાં જે ઓલરેડી એક વખત પાસિંગ થઈને રોડ ઉપર છે એને રીસેલની અંદર જ્યારે રીસેલ કરવામાં આવે ત્યારે બેંકની લોન માટે એપ્લાય કરી અને એ વખતે જે એપ્લિકેશન કરવામાં આવેલી હતી બેંકમાં એમાં આ 20 લોકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી અને એમાં કોઈ વાહનો ખરેખર માર્કેટની અંદર જે આ બતાવવામાં આવ્યા છે એવા કોઈ બન્યા જ નથી કંપની તરફથી. દાખલા તરીકે અશોક લેલેન્ડ કંપની છે એમના કુલ 48 વાહનો ઉપર લોન લેવામાં આવી, ટાટા કંપનીના કુલ 5 વાહનો ઉપરથી લોન લેવામાં આવી. હવે આ અશોક લેલેન્ડ કંપની છે એના 48 વાહનો પૈકીના ફક્ત 2 જ વાહનો એ બનેલા છે અને માર્કેટમાં છે, પરંતુ એ સિવાયના જેટલા વાહનો છે એ વાહનો ખરેખર માર્કેટમાં અવેલેબલ જ નથી, એ મેન્યુફેક્ચર જ નથી થયા. અને આ જે વાહનો છે એની ઉપરના જે ઇન્સ્યોરન્સ પોલિસી હતી, ઇફકો ટોક્યોની જે ઇન્સ્યોરન્સ પોલિસી હતી, તો એ 33 જેટલી બતાવવામાં આવેલી હતી જેમાં ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે, પણ ખરેખર એવી પણ કોઈ પોલિસીઓ આ વાહનો પર લેવામાં આવેલી નથી. એ સિવાયની પણ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ કંપનીઓમાંથી પણ કોઈ ઇન્સ્યોરન્સની પોલિસી નહીં લેવામાં આવેલી હતી. કોઈ વાહનો ખરીદવામાં જ નથી આવ્યા, કોઈ વાહનોની ખરેખર ઉપલબ્ધ જ નથી માર્કેટમાં, હયાત જ નથી. એવા વાહનો ઉપર આ 8.5 કરોડ રૂપિયાની ઉપરાંતની લોન લેવામાં આવી. આરોપીઓએ ત્યાર પછી લગભગ 3.5 કરોડ રૂપિયા જેટલી લોન છે એ ભરપાઈ કરેલી અને ત્યાર પછી લગભગ અત્યારે બેંકને 5.5 કરોડ રૂપિયા જેટલા રકમ આ આરોપીઓ પાસેથી ખરીદ લેવાના બાકી હતા. અવારનવાર બેંક તરફથી પ્રયત્નો કરવામાં આવેલા, પરંતુ આરોપીઓ એ બેંકની સાથે કોઈ પણ જાતનો કોરસ્પોન્ડન્સ નહીં કરી, એમને મળી આવેલા નહીં. અને ત્યાર પછી એવી ખબર પડી કે આ બહુ મોટું એક ષડયંત્ર છે અને બેંક સાથે ખૂબ મોટા રકમની ઉચાપત કરવામાં આવી છે, જેના આધારે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો. પોલીસ ઇન્સ્પેક્ટર ZN ઘાસુરા જે આ તપાસ કરનાર અમલદાર છે તેમના દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓના નામ છે ઇરશાદ કાળુભાઈ પઠાણ, આજે ઇરશાદ કાળુ પઠાણ છે એ સુરતની અંદર વાલક પાટિયા પાસે રહે છે અને ગેરેજ ધરાવે છે અને મૂળ જેતપુરનો વતની છે. આ ઇરશાદનો જ ભાઈ ઇમરાન કાળુ પઠાણ, બીજા એક આરોપી છે કપિલ પુરુષોત્તમ કોઠિયા, શૈલેષ કાંતિ
જાદવાણી અને મુકેશ ધીરુભાઈ સોજિત્રા, આમ કુલ આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે વાહનો આરટીઓમાં પાસિંગ બતાવેલા છે એ અરુણાચલ પ્રદેશના ઈટાનગરની અંદર જે આરટીઓ છે આ તમામ વાહનોનું પાસિંગ ત્યાં થયેલું છે. એક વાહન, એ આ પૈકીનો એક વાહન છે એ બારડોલીમાં અને એક કે બે વાહનો છે એ ગોધરાના આરટીઓમાં પાસ કરાવેલા છે. આ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 22 તારીખ સુધીના રિમાન્ડ મેળવેલા છે. હાલ જે પ્રાથમિક તપાસની અંદર જે આનો માસ્ટર માઇન્ડ છે એ ઈર્ષાદ કાળુ પઠાણ છે. અને આ ઈર્ષાદે અન્ય લોકોને સાથે મળી અને બહુ મોટી રકમ બેંકમાંથી ઉચાપત કરવાના ઈરાદે જ આ પોતે ગેરેજ ચલાવતો હોય અને અન્ય બે ત્રણ જે પકડવાના બાકી આરોપીઓ છે આ 20 સિવાયના એવા આરોપીઓને સાથે મળી અને આખું એક પૂર્વ આયોજિત કાવતરું રચી અને આ બેંક પાસેથી ચીટિંગ કર્યું છે. ગુનાની તપાસ હાલમાં પ્રાથમિક તબક્કે છે અને ઊંડાણપૂર્વક આ તપાસ કરવામાં આવશે અને જે આ સૂત્રધારો છે અથવા જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવશે. તેમની પાસેથી જે એમણે બેંક પાસેથી જે લોન લીધી છે એ પણ વસૂલ કરવા માટેના પૂરા પ્રયત્નો કરવામાં આવશે. ઈર્ષાદ પોતે ગેરેજ ચલાવે છે અને પોતે અગાઉ પણ આ પ્રકારના કૃત્યો સાથે સંડોવાયેલો છે. એકાદ ગુનો એની અગાઉ પણ સરથાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. આ ગુનામાં અન્ય જે નહીં પકડવામાં આવેલા બે એક લોકો છે જેમના નામ અત્યારે અમે જણાવી શકીએ તેમ નથી, તે આરોપીઓ અને આ આરોપીઓએ સાથે મળી બેંકમાંથી કેવી રીતે લોન મેળવવી, આરટીઓમાં કેવી રીતે પાસિંગ કરાવવું, ઇન્સ્યોરન્સની પોલિસીઓ કેવી રીતે ડુપ્લિકેટ બનાવવી, આ બાબતે એ લોકોએ સાથે મળીને કાવતરું કરેલું હતું. અત્યારે ગુનાની જે તપાસ છે એ બહુ ક્રુશિયલ સ્ટેજ ઉપર છે એટલે અમે તમામ વસ્તુઓ જાહેર કરી શકીએ એમ નથી. ઘણા બધા પુરાવા આ તપાસની અંદર મેળવવાના બાકી છે, પરંતુ જ્યારે આ બધી જ કડીઓ એક સાથે વારાફરતી જ્યારે મેળવવામાં આવશે અને બધી કડીઓ જોડાશે ત્યારે આપને પણ આગળમાં જાણ કરશું કે ખરેખર આ બનાવની અંદર મોડસ ઓપરેન્ડી શું હતું. જે બેંકની લોન આપવાની એસઓપી છે તેનો અભ્યાસ કર્યો છે અને હજી તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં બેંકના કર્મચારીઓની સંડોવણી ધ્યાનમાં આવતી નથી, પરંતુ આ તપાસ ખૂબ લાંબી છે, આંતરરાજ્ય તપાસ છે અને ગુનામાં ઘણા બધા આરોપીઓ સંડોવાયેલા છે. 20 તો એફઆઈઆરમાં જ નામ છે, એ સિવાય પણ બીજા આરોપીઓ સંડોવાયેલી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે જેમ જેમ આગળ તપાસ થતી રહેશે તેમ તપાસમાં જ ખબર પડશે કે ખરેખર બેંકના કોઈ કર્મચારીઓ આમાં ઇન્વોલ્વ હતા કે કેમ.